મજામાં છો ને બધા? હા, હવે અત્યાર સુધી આપણે ગણિત અને ગુજરાતી સબ્જેક્ટ ભણતા હતા, બરાબર? પણ આજે હું તમારી માટે એક નવો સબ્જેક્ટ લઈને આવી છું, એ છે ડ્રોઈંગ, ચિત્રકામ. તમારે શીખવું છે ચિત્રકામ? ચલો તો આજે આપણે ચિત્રકામ કરીએ, બરાબર? હવે મને કહો કે તમે લોકો આકારો ઓળખો છો ને? કયા કયા આકારો આવે? હા હા હા, ચોરસ, ગોળ, લંબચોરસ, ત્રિકોણ, લંબગોળ, ષટકોણ, આ બધા આકારો છે. આ બધા આકારો તો અમે શીખી ગયા, બરાબર? અને આના આગળના ચેપ્ટરમાં તમે કેલિગ્રાફી કરી, બરાબર છે? તો હવે આપણે કંઈક નવા આકારો આજે શીખીશું. તો તમે બોર્ડ પર જોઈ શકો છો કે અહીં કેટલા આકારો આપ્યા છે, બરાબર છે? આ આકાર ચોરસ જેવો દેખાય છે, ઓકે? હવે આ આકાર કેવો દેખાય છે? હા, બદામ ખાવ છો ને તમે? હા, બદામ જેવો દેખાય છે. અને આ આકાર પણ બદામ જેવો દેખાય છે. તો આ ત્રણેય આકારો આજે આપણે કરીશું. એ પહેલા તમારે બધાએ તમારી કેતન ચિત્રકલા જે છે તેમાં આ આકારો આપ્યા છે, તેમાં તમારે બધાએ કરવાનું છે. હું એકવાર તમને અહીં બતાવી દઈશ, પછી તમારે તમારી કેતન ચિત્રકલામાં જાતે કરવાનું છે, ઓકે? હવે આ પહેલો આકાર ચોરસ આપ્યો છે, તેની બાજુમાં ટપકા આપ્યા છે, ટપકાથી એ આકાર આપ્યા છે. તો હવે પહેલા તમારે શું કરવાનું છે? તો તે લાલ ટપકા જ આપ્યા છે, તો તમારે લાલ કલર લેવાનો છે. પેન્સિલ કલર હોય યા તો ક્રેયોન્સ કલર, એટલે કે તમે જે મીણિયા કલર ઉપયોગમાં લો છો, કોઈ પણ કલર ચાલશે, પણ એ લાલ કલર થી તમારે પહેલા તેની બોર્ડર કમ્પ્લીટ કરવાની છે. ઓકે ફ્રેન્ડ્સ, આ મેં બોર્ડર કમ્પ્લીટ કરી દીધી. એવી જ રીતે હું બીજી બોર્ડર કમ્પ્લીટ કરું છું. બરાબર છે? એવી રીતે તમારે આ બધા ટપકા પૂરા કરવાના છે. ત્યારબાદ નીચેનું જોઈએ, બરાબર છે? એકવાર તમે બોર્ડર કમ્પ્લીટ કરો ત્યારે હાથ ઉચકવાનો નથી અને હાથ પણ હલવો જોઈએ નહીં, નહીં તો તમારી ટપકા પર લીટી છે તે વ્યવસ્થિત સીધી થશે નહીં. જોયું? આ જ રીતે તમારે તમારી કેતન ચિત્રકલામાં કરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે બાકીના તમારે કરવાના છે. ત્યારબાદ નીચેનો આકાર. બની ગયા આપણા આકાર, બરાબર છે? તમારી કેતન ચિત્રકલામાં આકારો આપ્યા છે, તમારે ચોપડીમાં જ કરવાના છે. હવે આ આકારો આપણે પહેલા ટપકા, જે કલરના ટપકા હોય તે જ કલરથી આપણે પહેલા તેની બોર્ડર કમ્પ્લીટ કરવાની છે અને ત્યારબાદ તેમાં આપણે રંગ પૂરવાના છે. ઓકે, તો હવે રંગ કેવી રીતે પૂરવાના તે હું તમને બતાવું છું, ધ્યાનથી જોજો. ફ્રેન્ડ્સ, કેતન ચિત્રકલા તમારે બધા પાસે આ ચોપડી છે, એમાં આકારો આપ્યા છે અને આકારોમાં જે રંગ પૂર્યા છે તેનાથી જ આ ટપકા તમારે પૂર્ણ કરવાના છે અને ટપકા પૂર્ણ કર્યા બાદ તેમાં રંગ પૂરવાનો છે. તો તમને આટલી સમજ પડી ગઈ. હવે રંગ કેવી રીતે પૂરવાનો છે તે હું તમને બતાવું છું. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે અહીં જોઈ શકો છો કે આ ત્રણ આકાર આપ્યા છે અને બાજુમાં તે જ આકારના ટપકા આપ્યા છે. હવે આકારમાં જે કલર છે તે જ કલરથી આપણે તેના ટપકા પૂર્ણ કરીશું, બરાબર છે? ટપકા જોડતી વખતે તમારે હાથ ઉચકવાનો નથી, તમારે સળંગ તે ટપકાને જોડીને તે ચિત્ર પૂર્ણ કરવાનું છે આ રીતે. ત્યારબાદ હવે આપણે કલર પૂરીશું. હવે ફ્રેન્ડ્સ, તમે જ્યારે કલર પૂરતા હોય ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે તમે કલર
આડો પૂરતા હોય એટલે કે આ રીતે, તો તમારે એક જ દિશામાં આડો જ કલર પૂરવાનો છે ને, એક સરખો પૂરાવો જોઈએ, વચ્ચે સફેદ સફેદ દેખાવું જોઈએ નહીં, બરાબર છે? આ રીતે. અને જો તમે ઊભો કલર પૂરતા હોય એટલે કે આ રીતે, તો તમારે એક જ સરખો આવી રીતે ઊભો જ કલર પૂરવાનો છે, બરાબર છે? તો આ વાત તમારે ધ્યાનમાં લેવાની છે. હવે અહીં હું આડો કલર પૂરું છું, તો તમારે પણ આ જ રીતે શેડમાં પૂરવાનું છે. ઓકે, જો એક સરખો કલર થાય છે, બરાબર છે? વચ્ચે સફેદ પણ દેખાતો નથી. આ એક ચિત્ર આપણું કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, હવે તેના પછી છે બીજો આકાર. ઓકે, હવે આનો આકાર થોડો અર્ધગોળ જેવો છે, તો આપણે તેવી રીતે કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, જોયો? ત્યારબાદ હવે ત્રીજો આકાર. ચલો, હવે આ આકાર ઊભો છે, તો આપણે ઊભો કલર પૂરવો હોય તો ઊભો અને આડો પૂરવો હોય તો આડો. તો જોયું ફ્રેન્ડ્સ, આ ત્રણેય આકારને આપણે તેના જ કલર વડે પહેલા ટપકા પૂર્ણ કર્યા અને ત્યારબાદ તેમાં રંગ પૂર્યો. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે જોયું ને કે આપણે ટપકાને કેવી રીતે જોડ્યા અને કેવી રીતે કલર પૂર્યો, બરાબર છે? વચ્ચે સફેદ સફેદ દેખાવું જોઈએ નહીં, એક જ દિશામાં, તમે જે દિશામાં કલર પૂરતા હોય તે જ દિશામાં પૂરાવો જોઈએ. હવે જે બાકીના ટપકા પૂર્ણ કરવાના છે, તે તમારે જાતે કરવાના છે અને ત્યારબાદ તેમાં કલર પૂરવાનો છે. મને આશા છે કે તમે જરૂર વ્યવસ્થિત તમારું કાર્ય પૂર્ણ કરશો. તો હવે નવા આકારો સાથે ફરી મળીશું. હું રજા લઉં છું. બાય.